नमस्ते बाल मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एज्युकेशन अभ्यास श्रेणी में आप सबनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय गणित प्रकरण 12 रो गुणोत्तर अने प्रमाण स्वाध्याय 12.1 नो प्रश्न 14 शीला अने संगीता वच्चे 20 पेन 3:2 ना गुणोत्तर में वहेंचो। शीला ने संगीता ए बने वच्चे 20 पेन वहेंचवानी छे, पण सरखा भागे नथी आपवानी, पण 3:2 ना प्रमाणे। तो जे 3:2 प्रमाण आपेलू छे गुणोत्तर, एनो पहला तो आपणे शुं करी दईशुं सरवारो। तो पेननी कुल संख्या 20 अने शीलानो हिस्सो जेम संगीतानो हिस्सो, बरोबर। पहलू नाम संगी शीला अने बीजू संगीता, तो पहलू नाम शीला तो एनो 3 प्रमाण અને સંગીતા બીજા સ્થાને, તો એનો 2 નંબર, બરોબર। તો 3:2 કુલ ભાગ બરાબર 3+2, જે આ 3:2 છે એનો પ્લસ કરી આવીએ, 3+2=5। તો શીલાનો હિસ્સો કે એના 3 તો ખરા, પણ જે સરવારો કરીએ ક્યાં લખવાના, છેદમાં 3/5 પેન, અને સંગીતાનો હિસ્સો એના 2 છે તો 2/5 પેન થાય। હવે આપણને પેનની વહેંચણી એમનું હિસ્સો 3/5 અને 2/5 પ્રમાણે ભાગ પાડવાના છે। શીલાની પેન બરાબર 3/5 × 20 છેદમાં 1, તો 5 × 20 બરાબર, છેદમાં કંઈ ના વધ્યું, ઉપર 3 × 4 વધ્યા, 3 × 4 = 12 પેન, 12 પેન શીલાની આવી। એ જ પ્રમાણે સંગીતાની, તો સંગીતાની પેન બરાબર, સંગીતાનો હિસ્સો કેટલો હતો, 2/5 2/5 × 20 છેદમાં 1, તો 5 × 20 છેદમાં કંઈ ના, 2 × 4 વધ્યા, 2 × 8 પેન। તો હવે આપણો દાખલો સાચો છે કે ખોટો એનો તારો મિલાવવા માટે જે બંને જવાબો આવ્યો, બંનેની જે પેન હોય બંનેનો સરવારો કરવાનો, તો જે સવાલની અંદર જેટલી પેન આપી એટલો થાય, તો આપણો દાખલો સાચો। તો 12 × 8 = 20 એટલે આપણો દાખલો સાચો। એ જ પ્રમાણે 15 પ્રશ્ન 15, એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા, એક માતા છે અને 2 દીકરીઓ છે શ્રેયા અને ભૂમિકા, વચ્ચે રૂપિયા 37 તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માગે છે। એમની બંને છોકરીઓની ઉંમર છે એ જ પ્રમાણે તે પૈસા આપવા માગે છે। શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે, તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે, બરાબર। અહીંયા શ્રેયાની 15 છે ને ભૂમિકાની 12, પણ અહીંયા સવાલમાં શું કીધું છે, ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે। તો પહેલાં તો આપણે ગુણોત્તર બંનેનો શોધવો પડશે, ઉંમરનો ગુણોત્તર બરાબર શ્રેયાની ઉંમર છેદમાં ભૂમિકાની ઉંમર। તો શ્રેયાની ઉંમર 15 અને ભૂમિકાની 12, તો 15 ના છેદમાં 12 બરાબર 3 × 5, 15 ના હોય 12 ના હોય 3 × 4, 3 3 ગયા, 5/4 વધ્યા બરાબર 5/4। હવે આપણો 5/4 જે ઉપરનો શીલા અને સંગીતાનો દાખલો હતો એના જેવો આવી ગયો, 3/2ની જગ્યાએ 5/4, અને કેટલા રૂપિયા, 37 રૂપિયા બંનેની વચ્ચે વહેંચવાના છે। હવે આપણને ગુણોત્તરનો સરવારો કરીશું, બરાબર 5+4=9, શ્રેયાનો હિસ્સો બરાબર શ્રેયાની 5 × 5=9 અને ભૂમિકાનો હિસ્સો એનો ભૂમિકાનો 4 આવ્યો ગુણોત્તર, તો 4×9=, બરાબર। જે સરવારો કર્યો ક્યાં મૂકવાના, છેદમાં। હવે 37 રૂપિયા શ્રેયા અને ભૂમિકા વચ્ચે વહેંચવાના છે એમના ગુણોત્તરના પ્રમાણે, શ્રેયાને મળતા રૂપિયા, તો શ્રેયાનો હિસ્સો 5×9=37^1, તો 9 × 36 બરાબર, ઉપર શું વધ્યું, 5×4=4, 25 રૂપિયા। એ જ પ્રમાણે ભૂમિકાને મળતા રૂપિયા બરોબર 4×9=37^1, તો 9 × 36 બરાબર 4×4, તો 64 રૂપિયા। હવે 20 ને 16 એટલે 37 થઈ ગયો સરવારો, આ બંનેના મળતા જે રૂપિયા આપણે સરવારો કરીએ, તો સવાલની અંદર જેટલા રૂપિયા આપેલા હોય એટલો સરવારો થાય, તો સમજી લેવાનો કે આપણો દાખલો સાચો જ છે। એના પછીનો પ્રશ્ન 16, પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે, નીચેના ગુણોત્તર શોધો, પિતાની હાલની 42 અને પુત્રની 14 વર્ષ છે, નીચેના સવાલો જે આપ્યા છે એના આધારે આપણને એના જે
गुणोत्तर शोधवाना छे। अ के पिताની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર નો શું શોધવાનો પણ ગુણોત્તર શોધવાનો તો ગુણોત્તર બરાબર પહેલા પિતા શબ્દ ઉપર લખવાનું પિતાની હાલની ઉંમર અને છેદમાં પુત્રની હાલની ઉંમર પિતાની 42 વર્ષ એટલે ઉપર 42 લખ્યા અને પુત્રની કેટલી હતી 14 બરોબર 14 તરી 42 થાય ડાયરેક્ટ પણ ઉડાડી શકે અને ડાયરેક્ટ ના ઉડાડે તો આ પ્રમાણે અવિભાજ્ય અવયવ 2 તરી 6 અને 6 સિત્યુ 42 બે ગુણ્યા 3 ગુણ્યા 7 તો 3 2 6 6 સિત્યુ 42 અને 14 ના તો 2 સિત્યા 14 2 2 ગયા 7 7 ગયા બરોબર હવે આપણને જે વધ્યું તે લખી દીધું કે 3 છેદમાં કઈ ના વધે એટલે શું લખવાનું 1 3 ના છેદમાં 1 બરાબર 3 જેમ 1 બી કે જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે જો પુત્ર 12 વર્ષ માટે 2 વર્ષ પહેલાની ઉંમર થઈ બરોબર અત્યારે હાલ 14 વર્ષનો તો 12 વર્ષની આપણે લખવાની હોય 12 વર્ષ તો 2 વર્ષ નાના થાય તો પિતા પણ એ વર્ષે એ વખતે 2 વર્ષ નાના હશે તો પિતાની ઉંમર 42 માંથી 2 બાદ કર્યા 42 માં 2 ગયા એટલે 40 વર્ષ ત્યારે પિતા કેટલા વર્ષના હશે 40 વર્ષના હવે આપણને ગુણોત્તર બરાબર પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર પિતા 2 વર્ષ પહેલા 40 વર્ષના અને પુત્ર 12 વર્ષનો 40 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 2 4 4 2 8 8 5 40 અને 12 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અવિભાજ્ય અવયવ પાડવાના આગળ આપણે શીખી ગયા છીએ બરોબર હવે અહીંયા 2 2 ગયા અહીંયા પણ 2 2 ગયા હવે કંઈ નથી ઉડતું તો કંઈ ના વધે તો જે વધે લખી દેવાનું કે 5 2 10 ઉપરનો ગુણાકાર ઉપર બરાબર 5 2 10 અને છેદમાં 3 વધ્યા બરાબર 10 તૃતીયાંશ એટલે 10 જેમ 3 એના પછી સી 10 વર્ષ પછી પિતાને પુત્રની ઉંમરનો 10 વર્ષ પછી અત્યારે હાલ તો 42 વર્ષના છે તો એની અંદર 10 વર્ષ ઉમેરવાના 10 વર્ષ પછી પિતાની ઉંમર 42 પ્લસ 10 બરાબર 42 ને 10 52 વર્ષ 10 વર્ષ પછી પુત્રની ઉંમર બરાબર 14 વર્ષના હતા પ્લસ 10 કરવાનો બરાબર 10 ને 14 ની અંદર 10 એટલે 24 વર્ષ તો ગુણોત્તર બરાબર પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર બરાબર કે 10 વર્ષ પછી પિતા 52 વર્ષના અને પુત્ર પિતા 52 વર્ષના અને પુત્ર 24 વર્ષનો તો 52 ના છેદમાં 24 બરાબર 52 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 13 કે 13 ચોક 52 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 8 તરી 2 દુ 4 4 દુ 8 અને 8 તરી 24 2 2 ગયા બીજા પણ 2 2 ગયા હવે કંઈ નથી ઉડતું ઉપર 13 વધ્યા છેદમાં શું વધ્યું 2 તરી 6 બરાબર 13 ના છેદમાં 6 બરાબર 13 જેમ 6 ચલો એના પછી ડી પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો પિતા 30 વર્ષના હતા તો 42 વર્ષના હતા અત્યારે હાલ તો 30 વર્ષના હશે તો 42 માંથી 30 બાદ કરે એટલે 12 વર્ષ પહેલાની ઉંમર થઈ 12 વર્ષ પહેલા બરોબર પિતા 30 વર્ષના એટલે કે 42 માઇનસ 30 બરોબર તો 12 વર્ષ પહેલાની ઉંમર તો પુત્રની ઉંમરમાં પણ 12 વર્ષ બાદ કરવા પડશે તો 14 માંથી 12 ગયા તો 2 વર્ષ ત્યારે પુત્ર કેટલા વર્ષનો હતો 2 વર્ષનો પિતા 30 વર્ષના હતા ત્યારે ગુણોત્તર બરાબર પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર અહીંયા પિતા પહેલા જ લખાય એટલે ઉપર પિતા જ લખાય અને પછી પુત્ર હશે એટલે પુત્ર ક્યાં લખવાનો છેદમાં બરાબર 30 ના છેદમાં 2 15 દુ 30 અને 2 એકા 2 તો 2 2 ગયા અથવા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 2 ગયા છેદમાં 2 એકલા જ છે બરોબર 2 ના કોઈ બીજા અવિભાજ્ય અવયવ પડતા નથી ઉપર શું વધ્યું 3 5 15 છેદમાં કઈ ના વધે એટલે શું લખવાનું 1 15 ના છેદમાં 1 બરાબર 15 જેમ 1 સ્વાધ્યાય 12.1 પતી ગયું હવે આપણને સ્વાધ્યાય 12.2 ના થોડા મુદ્દા જોઈ લઈએ યાદ રાખવાને પ્રમાણ જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં પહેલી ચારે સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય બરોબર જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય
तो आपेली चारे संख्याओ प्रमाण में छे एम कहेवाय तेना माटेनो संकेत प्रमाणनो संकेत आवा चार टपका छे, चार टप ऊपर बे नीचे बे टपका अथवा बराबरनी निशानी पण थाय छे। बराबर आ प्रमाणे प्रमाण लखी शकाय ने, आ प्रमाण एटले के बराबर छे एम, एनो अर्थ एवो थाय। बराबर जो बे गुणोत्तर सरखा न होय तो आपणने कहीशुं के ते प्रमाणमां नथी। अने प्रमाणमां कुल चार पद होय, आपने अत्यार सुधी गुणोत्तर शोधता था तो शू करता था फक्त बे ज संख्याओ होय, पण प्रमाणनी संख्याओनी अंदर कुल केटला पद हशे, चार पद हशे। एमां चार पदमांथी पहला बे पदोनो गुणोत्तर शोधवानो अने पछी त्रीजी अने चौथा पदनो पण गुणोत्तर शोधवानो, अने ए बंने पहली बीजी त्रीजी चौथीनो गुणोत्तर शोधीए, बंनेनो जवाब सरखो आवे तो तेने प्रमाणमां छे तेम कही शकाय। प्रमाणमां पहेलुं अने छेल्लुं पद अंतिम पदो छे। हवे चार पद क्रममां आवे, एक बे त्रण चार, એમાં અંતિમ પદો કયા? તો પહેલું અને છેલ્લું અંતિમ પદો કહેવાશે, જ્યારે બીજું અને ત્રીજું એટલે વચ્ચેના એટલે કે તેને મધ્યમ પદો કહે છે। પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર ગુણોત્તરે શોધી શકાય, ગુણોત્તર ન શોધવે તો આ બીજી રીત છે। પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર અને બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણાકાર જેટલો જ થાય છે, બરાબર બંનેની સંખ્યાનો ગુણોત્તર સરખો થાય, એટલે કે બે અંતિમ પદોનો ગુણાકાર અને બે મધ્યમ પદોનો ગુણાકાર સરખો થાય છે। ચલો હવે આપણને સ્વાધ્યાય 12.2 જોઈશું। નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો। પ્રશ્ન એક, હવે આપણને સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાની છે। એ 15, 45, 40 અને 120 ચાર પદો આપેલા છે। હવે પ્રમાણમાં છે કે નહીં તે આપણને નક્કી કરવાનું છે, તો તીર મારી 15 અને 45 પહેલી બે, પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 15 અને 45 નો ગુણોત્તર બરાબર 45 છેદમાં 15 ના છેદમાં 45, તો 15 તરી 45 3 × 5 3 × 3 × 5 3 3 ગયા 5 5 ગયા, ઉપર કઈના વધ્યું એટલે શું લખવાની, 1 છેદમાં 3 વધ્યા તો 3 બરાબર 1:3। એ જ પ્રમાણે ત્રીજી અને ચોથી સંખ્યાનો ગુણોત્તર 40 અને 120 નો ગુણોત્તર બરાબર 40 ના છેદમાં 120, પાછળ શૂન હોય તો 1 1 શૂન ઉડી ગઈ, તો 4 ના છેદમાં 12 વધ્યા, 4 ના અવયવ 2 × 2 અને 12 ના અવયવ 2 × 2 × 3 2 2 ગયા, બીજા 2 2 ગયા, ઉપર કંઈ ના વધ્યું તો 1 લખવાનો છેદમાં 3 વધ્યા, તો 1/3 બરાબર 1:3। જો ઉપરનો દાખલો ગણ્યો એનો પણ જવાબ 1/3, 1:3 આવ્યો, આનો પણ 1:3 આવ્યો, તો બંનેનો જવાબ સરખો આવ્યો, એટલે કે આપણને 15, 45, 40 અને 120 એ પ્રમાણમાં છે। એના માટેનો સંકેત 15:45 આપણે કર્યા હતા પ્રમાણનો સંકેત ચાર ટપકા, બરાબર, અને 40:120 તીર મારીને 15, 45, 40, 120 પ્રમાણમાં છે। જો અહીંયા પ્રમાણમાં ન હોય, બંને જવાબ અલગ અલગ આવે, તો અહીંયા શું કહેવાનું, બરાબર કઈ નુબિલિટી કે બરાબર નથી એનો અર્થ એ થાય, અથવા આ ના લખો ડાયરેક્ટ આ લખી દો તો પણ ચાલે, પણ આપણને પ્રમાણનો સંકેત ખબર હોવી જોઈએ, પરીક્ષામાં ખાલી જગ્યા ખરા ખોટા કે વિકલ્પોની અંદર તે પૂછાઈ શકે। એના પછીનું બી 33, 121, 9, 96 તો 33 અને 121 નો ગુણોત્તર 33/121 33 તો 3 × 11 11 તરી 33 ને 121 એટલે 11 નો વર્ગ છે, બરાબર 11 × 11 તો 11 11 ગયા, તો 3 ના છેદમાં 11 બરાબર 3:11। હવે 9 અને 96 નો ગુણોત્તર બરાબર 9 ના છેદમાં 96, જોજો યાદ રાખજો આનો પહેલાંનો 33 અને 121 નો ગુણોત્તર કેટલો આવ્યો, 3:11 બરાબર 9 ના હોય 3 × 3 બરાબર 96 ના હોય 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3 3 ગયા, ઉપર 3 વધ્યા છેદમાં 2 2 4 4 2 8 8 તરી 8 2 16 ને 16 2 32 છેદમાં 32 3 ના છેદમાં 32 અહીંયા 3:32 પહેલાંનો શું જવાબ હતો, 3:11 જવાબ અલગ અલગ આવ્યા, બંનેનો ગુણોત્તર સરખો નથી, તો એના આ પ્રમાણે લખવાનું 3:11 જે જવાબ આવ્યો ને એ જ અહીંયા લખ્યો છે 3:11 બરાબર નથી, એ બરાબર કે ઊભી લીટી લખો એટલે એને શું બોલાશે, બરાબર નથી અથવા પ્રમાણમાં નથી એમ બોલાય, 3:32 તીર મારીને 33, 121, 9, 96 પ્રમાણમાં નથી। પ્રમાણમાં હોય એનું પણ એક ઉદાહરણ તમને બતાવ્યું મેં,
અને પ્રમાણમાં નથી એનું પણ એક. હવે બાકીના પ્રશ્નની અંદર સી ડી ઈ એફ બરાબર આ જ પ્રમાણે પ્રમાણમાં છે કે નહીં, પણ આ જ પ્રમાણે પ્રશ્ન એક તમારી જાતે બાકીના ચાર દાખલા તમારી જાતે ગણવાના છે ગણિતની નોટની અંદર. ચલો એના પછીનો પ્રશ્ન બે, નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. હવે નીચેનું વાક્ય સાચું છે કે ખોટું જેમ આપણે જવાબ લખતા હતા ને એની માફક કહીએ સવાલ જ આપેલો કે 16:24 પ્રમાણ 20:30. હવે આનો ગુણોત્તર શોધવાનો, આનો ગુણોત્તર. જો બંનેનો જવાબ સાચો હોય તો લખવાનું કે આ વાક્ય ખરું છે, અને જો બંનેનો જવાબ સરખો ન આવે તો લખવાનું કે આ વિધાન ખોટું છે. તો પહેલાં 16:24 બરાબર 16^24. હવે 16ના અવયવ 2×2×2×2 અને 24ના તો 2×2×2×3. 2 ગયા, જેટલા બગડા ઉપર 3 ને નીચે 3 બગડા ગયા, ઉપર 2 અને છેદમાં 3 તો 2/3 વધ્યા બરાબર 2:3. એ જ પ્રમાણે 20 અને 30 બરાબર 20/30 શું ગયા એટલે 2/3, 2:3. અહીંયા 2:3, અહીંયા પણ 2:3 સાચું આવ્યું. તો હવે જે સવાલ હતો એ ફરી અહીંયા પ્રમાણની જગ્યાએ બરાબર લખવાના, 16:24 બરાબર 20:30 લખવાનું. 16:24 સવાલ હવે આવ્યો આપણનો, પ્રમાણ 20:30 વાક્ય ખરું છે. એ જ પ્રમાણે બી 21:6 પ્રમાણ 35:10. તો 21 અને 6 ગુણોત્તર બરાબર 21/6, 3/7 = 21 ને 3^2 = 6, 3/3 ગયા, 7/2 બરાબર 7:2. એ જ પ્રમાણે 35:10 બરાબર 35/10. તો 35ના અવયવ તો 35 × 5 × 7 અને 10ના અવયવ 5^2 = 10, 5/5 ગયા, 7/2 7:2. આ પણ એના જેવું સાચું જ છે, બંનેના જવાબ સરખા જ છે. તો લખવાનું કે 21:6 બરાબર 35:10. વાક્ય હવે આ ફરી લખીશું, 21:6 પ્રમાણ બરાબર બરાબરની જગ્યાએ પ્રમાણ 35:10 વાક્ય ખરું છે. એના પછીનું સી 12:18 પ્રમાણ 28:12. 12:18 બરાબર 12/18, 2×2×3 2×3×3 2 ગયા, 3/3 ગયા, 2/3 વધ્યા એટલે 2:3. એ જ પ્રમાણે અહીંયા 28:12 28/12 બરાબર 2×2×7 બરાબર, અને 2×2×3 2 ગયા, અહીંયા 2 ગયા, 7/3 વધ્યા બરાબર 7:3. અહીંયા 2:3 હતા, અહીંયા 7:3, બંને જવાબ સરખા નથી એટલે આ વિધાન કેવું કહેવાશે, ખોટું. તો લખવાનું 12:18 બરાબર નથી, બરાબર કે નુબિલિટી 28:12 12:18 પ્રમાણ 28:12 સવાલ જ લખ્યો છે. અહીંયા ખાલી આટલું જ જોવા લખવાનું, વાક્ય ખોટું છે. એના પછીનો ડી કે 8:9 પ્રમાણ 24:27 બરાબર. હવે આપણને 8:9 બરાબર 8/9, એ 8ના અને 9ના અવયવ પાડીશું, કંઈ ઉડવાનું નથી એટલે સીધો જવાબ 8:9. એ જ પ્રમાણ 24:27 8×24 ને 9×3 આ રીતે ઘડિયાની રીતે પણ કરી શકાય, 8×24 ને 9×3 3/3 ગઈ, 8/9 વધ્યા 8:9. બંનેના પ્રમાણ ગુણોત્તર સરખા છે તો 8:9 બરાબર 24:27 બરાબર. આ બંને વાક્યો સરખા છે, આ સવાલ છે સવાલમાં અહીંયા બરાબરની જ નિશાની પહેલાં આવે, જો બંને સરખા હોય તો ઊભી લીટી નહીં કરવાની, બંને ગુણોત્તર સરખા તો બરાબરની નિશાની, ફરી પાછો ફરી એના એ સવાલ લખીને જો બંને જવાબ સરખા તો વાક્ય ખરું છે, બંને જવાબ અલગ અલગ હોય તો લખવાનું વાક્ય ખોટું છે. 9:8:9 પ્રમાણ 24:27 વાક્ય ખરું છે. ચલો એના પછીનો 7:5.2 બરાબર, આ પોઈન્ટમાં આવ્યા 5.2 પ્રમાણ 3.9 પ્રમાણ 3:4. તો 5.2 / 3.9 બરાબર પોઈન્ટ હોય તો પોઈન્ટ જ લખવાનો,
ત્રણ પાંચ પોઈન્ટ બે છેદમાં ત્રણ પોઈન્ટ નવ બરાબર. હવે આપણને આનો દાખલો અને અહીંયા બાજુમાં ત્રણ જેમ ચાર બરાબર ત્રણ ચતુર્થાંશ બરાબર ત્રણ જેમ ચાર આનો દાખલો પાછળ છે બરાબર. પાંચ પોઈન્ટ બે એનું દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો છેદમાં દસ લખ્યા અને ત્રણ પોઈન્ટ નવનું દશાંશ ચિહ્ન કાઢી નાખીએ એટલે ઉપર દસ આવે. દસ દસ ગયા એટલે બાવનના છેદમાં ઓગણચાલીસ થયા બરાબર. કે તેર ચોક બાવન ને તેર તરી ઓગણચાલીસ, તેર તેર ગયા, શું વધ્યું? ચાર તૃતીયાંશ બરાબર ચાર જેમ તેમ. પહેલાંનું તો શું હતું? ત્રણ જેમ ચાર હતું અને આ ચાર જેમ ત્રણ. સરખું ના કહેવાય, ભલે અમુક કોઈ નહીં પણ આગળ પાછળ છે. તો અહીંયા લખવાનું પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નવ બરાબર નથી ત્રણ જેમ ચાર. પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નવ પ્રમાણ ત્રણ જેમ ચાર વાક્ય ખોટું છે. એ જ પ્રમાણે એફ ઝીરો પોઈન્ટ નવ અને જે ઝીરો પોઈન્ટ નવ જેમ ઝીરો પોઈન્ટ છત્રીસ પ્રમાણ દસ જેમ ચાર. તો ઝીરો પોઈન્ટ નવ આગળ આપણે હાલ ગણીએ એના જેવો જ ઝીરો પોઈન્ટ નવ પ્રમાણ કે ઝીરો પોઈન્ટ છત્રીસ. તો ઝીરો પોઈન્ટ નવ છેદમાં ઝીરો પોઈન્ટ છત્રીસ દશાંશ અપૂર્ણાંક. હવે આપણે નવ લખ્યા, દશાંશ અપૂર્ણાંક કાઢી નાખે એટલે છેદમાં દસ આવ્યા. છેદમાં છત્રીસ લખ્યા, છત્રીસમાં પણ દશાંશ અંક પછી બે અંક છે તો એનો દશાંશ અપૂર્ણાંક કાઢીએ તો છે ઉપર કેટલા લખવાના? સો. ઝીરો ઝીરો ગયા તો દસ ગુણ્યા નવ, દસ અથવા નવે દાન નેવું અને છેદમાં શું વધ્યું? છત્રીસ. તો છત્રીસ લખ્યા. હવે નેવું ના આવ્યો તો અઢાર પંચ્યા નેવું ને અઢાર દૂ છત્રીસ, અઢાર અઢાર ગયા. જો ઘડિયા વાળતા તો ઘડિયાની રીતે પણ ચાલ્યો પણ ખોટું પડવું જોઈએ નહીં. અઢાર અઢાર ગયા. પાંચ દૂતીયાંશ બરાબર પાંચ જેમ બે. એ જ પ્રમાણે દસ જેમ ચાર, દસના છેદમાં ચાર, બે પંચ્યા દસ અને ચારના વયો બે દૂ ચાર, બે બે ગયા તો પાંચ દૂતીયાંશ પાંચ જેમ બે. બંનેના ગુણોત્તર સરખા આવ્યા એટલે સાચું વાક્ય છે. ઝીરો પોઈન્ટ નવ જેમ ઝીરો પોઈન્ટ છત્રીસ બરાબર દસ જેમ ચાર. ઝીરો પોઈન્ટ નવ જેમ ઝીરો પોઈન્ટ છત્રીસ પ્રમાણ આઉટ આ નિશાની એટલે પ્રમાણ શબ્દ જ બોલવાનો કે દસ પોઈન્ટ ચાર વાક્ય ખરું છે. ચલો આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલ અને સ્વાધ્યાય બાર પોઈન્ટ બે બરાબર સ્વાધ્યાય બાર પોઈન્ટ બે નો પ્રશ્ન એકનો પ્રશ્ન એકનો સીડીઈએફ ગણિતની નોટમાં લખવાનો છે. જય સ્વામિનારાયણ.